Hello students, my name is Nikita Pandit. I am a teacher in LP Savani Vidya Bhavan. Hello, હવે તો હું તમને યાદ આવી જ ગઈ હોઈશ. ઓકે, આજે આપણે ફરી પાછા મળી રહ્યા છીએ આપણા નવા વિડીયો સાથે. સ્ટાન્ડર્ડ 6, ચેપ્ટર નંબર 4. ઓકે, આ એક સ્ટોરી છે, ખૂબ જ સરસ અને રસપ્રદ, બરાબર. અને આ એક સત્ય ઘટના આધારિત સ્ટોરી છે, વાર્તા છે, જે વાર્તા તમને ખૂબ જ ગમશે, કારણ કે આ રિયલ સ્ટોરી છે, સત્ય ઘટના પર આધારિત. ઓકે, તો આપણે હવે સ્ટોરીનું પઠન કરીશું અને સમજતા પણ જઈશું. ઓકે, તો જુઓ બચ્ચાઓ, આપણું ન્યૂ ચેપ્ટર નંબર 4, લાખો વણઝારો. લાખો વણઝારો, એક વણઝારો હતો, એનું નામ હતું લાખો. ઓકે, તો તમને એ સમજ પડી ગઈ કે જે વણઝારાની વાત અહીં આપણી વાર્તામાં કરવામાં આવી છે એનું નામ છે લાખો. વણઝારો એટલે શું? વણઝારો એટલે કે બળદ ગાડી કે ઊંટ ગાડી વગેરે જેવા વાહનોમાં માલ સામાન રાખી વેપાર કરે તે, બરાબર. કે બળદ ગાડી કે ઊંટ ગાડી એવા સાધનોમાં, એટલે કે એવા વાહનોમાં માલ સામાન રાખીને વેપાર કરે તે લોકોને વણઝારા કહેવાય. ઓકે, તો લાખો વણઝારો, હવે તમને ચેપ્ટરનું નામ સમજાઈ ગયું. ઓકે, ચલો આપણે હવે વાંચતા જઈએ અને સમજતા જઈએ. ચલો, લાખો કરીને એક વણઝારો હતો, પૈસે ટકે એ સુખી હતો. લાખો, મેં તમને લાખાનું નામ કહી દીધું કે જે વણઝારો હતો એનું નામ લાખો હતું. પૈસે ટકે એ સુખી હતો, એટલે કે એટલું તો એ કમાઈ જ લેતો હતો કે બે ટાઈમ આરામથી એ ભોજન કરી શકે, બરાબર ને. એટલે એને પૈસે ટકે સુખી કહેવાય. પણ એકવાર એને ભીડ પડી. ભીડ પડી એટલે અછત આવી, એને પૈસાની કમી થઈ, બરાબર છે, તંગી જણાવી, બરાબર છે. એટલે કે એને એકવાર પૈસાની ખૂબ જરૂર પડી, પણ એની પાસે હતા નહીં. એ તો ગયો વાણિયાને ત્યાં. જુઓ, પહેલાના જમાનામાં વાણિયાઓ વ્યાજે રૂપિયા આપતા, બરાબર છે. શું કરતા? વાણિયા તો ખૂબ જ અમીર હતા અને વ્યાજે રૂપિયા આપે બધાને. એટલે લાખાને પૈસાની જરૂર, તો એ તો સીધો વાણિયા શેઠ પાસે પહોંચી ગયો. વાણિયો કહે, જોઈએ એટલા રૂપિયા લઈ જાઓ, તમારા જ છે, બરાબર ને. વાણિયાને તો વ્યાજ મળવાનું હતું, એટલે એ આવો ડાયલોગ બોલી શકે, બરાબર ને. જોઈતી રકમ ખાતે મંડાવી લાખો ઉઠ્યો. ખાતે મંડાવી એટલે કે ચોપડામાં કોઈના નામનો હિસાબ નવેસરથી ઉઘરાવો, બરાબર છે. એટલે કે નવેસરથી એના નામે રકમ લખાતી જાય, બરાબર ને. એટલે કે એને જોતા થાય એટલા રૂપિયા એણે વાણિયા પાસેથી લઈ લીધા. લો, રામ રામ શેઠજી, મહિનો પૂરો થતાં રકમ લઈને આવી પહોંચીશ. ત્યાં સુધી આ ડાઘિયાને તમારે ત્યાં મૂકી જાઉં છું. શું કહે છે લાખો? કે ચાલો રામ રામ શેઠજી, મને પૈસા મળી ગયા, હવે મારો મહિનો પૂરો થશે ત્યાં સુધીમાં હું તમને તમારા પૈસા આપી દઈશ. પણ ત્યાં સુધી મારા આ ડાઘિયાને તમારે ત્યાં મૂકી જાઉં છું. હવે જુઓ, ડાઘિયો કોણ છે? આ ડાઘિયો, યસ, આ પિક્ચરમાં જુઓ તમે બધા, ડાઘિયો આ કૂતરાનું નામ છે, જે લાખાનું પાલતું કૂતરું છે. ઓકે, એના ઉપર કાળા કાળા ડાઘ દેખાય છે, એટલે એનું નામ રાખવામાં આવ્યું ડાઘિયો. ઓકે, ખૂબ જ વફાદાર કૂતરું છે અને આખી વાર્તામાં એની વફાદારીની વાત કરવામાં આવી છે. હવે જુઓ આગળ શું બોલે છે. એ શું બોલ્યા વાણિયાભાઈ? જુઓ, એ શું બોલ્યા? તમારા પૈસા તો દૂધે ધોયેલા છે,
એટલે કે વાણિયો લાખાને ઓળખે છે અને લાખો પણ ખૂબ ઈમાનદાર છે, એટલે એના ઉપર ભરોસો કરીને કહે છે કે નાના ડાકિયાને રાખવાની જરૂર નથી, તમે તો સારા માણસો છો. બરાબર, મોટી મહેરબાની શેઠ, પણ એમ કંઈ સાનમાં મૂક્યા વગર મારાથી પાઈ પણ નહીં લેવાય. શું કહે છે જુઓ, લાખો પણ કેટલો ઈમાનદાર છે કે હું સાનમાં મૂક્યા વગર, સાનમાં મૂકું એટલે કે ગીરવે મૂક્યા વગર હું કંઈ પણ એક રૂપિયો પણ, પાઈ એટલે એક પૈસો પણ નહીં લઉં. લાખાએ ડાઘિયાને ડચકારીને શેઠની પાસે રહેવા હાથને આંખથી ઇશારો કર્યો, એટલે કે ડાઘા પાસે ડાઘિયો લાખા પાસે ઊભો હતો તો લાખાએ શું કર્યું, એને આંખથી ઇશારો કર્યો કે જા હવે તું શેઠ પાસે વયો જા. પછી તેણે તરત જ ડાઘિયા ઉપરથી આંખ વાળી લીધી. જુઓ, કેમ કે એને પણ ડાઘિયો ખૂબ જ વહાલો હતો લાખાને, એટલે એ પણ જોઈ શકતો નહોતો, પણ એને મન એકદમ કઠણ કરીને આંખ એણે ફેરવી લીધી અને એ રસ્તે પડ્યો. રસ્તે પડ્યો એટલે યસ, રસ્તા ઉપર પડી નથી ગયો બચ્ચાઓ, રસ્તે પડ્યો એટલે કે એ એના રસ્તા તરફ ચાલવા માંડ્યો. બરાબર, ડાઘિયો લાખાની પીઠ દેખાય ત્યાં સુધી તેના તરફ જોઈ રહ્યો હતો. જુઓ, ડાઘિયાને પણ એના માલિક તો ગમતા જ હોય ને, કેમ કે આટલો ટાઈમ સાથે રહ્યા હોઈએ તો એના તરફ લાગણી તો થાય ને. આપણે પણ આપણા શેઠ ગમે, બરાબર છે, આપણે નાનું એવું આપણા ઘરમાં પેટ હોય તો એના તરફ આપણી પણ લાગણી હોય, એ પણ આપણે આપણા ફેમિલી મેમ્બર જેવું જ લાગતું હોય, બરાબર ને. એટલે ડાઘિયો પણ બિચારો દુઃખી હૃદયે કઠણ મને શેઠને ત્યાં, એટલે કે વાણિયાને ત્યાં જ રહ્યો અને એ લાખો જ્યાં સુધી દેખાયો ત્યાં સુધી એણે એના તરફ જોઈએ રાખ્યો. બરાબર, હવે આગળ જોઈએ આપણે બચ્ચાઓ. પછી તો એવું બન્યું કે શેઠને ઘેર એક રાતે ખાતર પડ્યું, હજારોની ચોરી થઈ, ચારે કોર તપાસ ચાલી, ડાઘિયો બધાની જોડે જ હતો, થોડે આગળ જાય ને પાછો આવે, પણ એના તરફ કોઈનું ધ્યાન ન ગયું. જુઓ શું થયું, હવે ડાઘિયો કોના ઘરે રહેવા માંડ્યો, વાણિયાને ત્યાં. તો ત્યાં શું થયું કે વાણિયાને ત્યાં એક રાતે ચોરી થઈ, ખાતર પડ્યું એટલે ચોરી થવી, ઓકે, હજારોની ચોરી થઈ. વાણિયો હવે વ્યાજે રૂપિયા આપતો હોય તો એની પાસે તો એટલા બધા રૂપિયા હોય ને, તો જે વ્યાજે આપતો હોય ને બધાને, યસ. તો ચારે કોર તપાસ ચાલી, તપાસ ચાલી એટલે કે ચારે કોર બધા ચોરની તપાસ કરતા હતા, ડાઘિયો બધાની જોડે જ હતો, ડાઘિયો પણ આ બધાની સાથે સાથે બધી તપાસ કરવા લાગ્યો, થોડે આગળ જાય ને પાછો આવે. એટલે કે ડાઘિયો શું કરે કે આગળ જાય, એટલે કે જ્યાં જે દિશામાં ચોર ગયા છે એ દિશામાં સૂંઘતો સૂંઘતો એ આગળ જતો હતો, પણ એની સાથે પાછળ એની સાથે કોઈ નહોતું જતું, એટલે ડાઘિયો શું કરે કે ચોરને ક્યાં સુધી, એમ કે ક્યાં ચોરે સામાન છુપાવ્યો છે એ બધી ડાઘિયાને ખબર પડી જાય. કેમ, કેમ કે કૂતરાને એવી સૂંઘવાની શક્તિ ભગવાને આપી છે. બરાબર ને, હવે આગળ જોઈએ બચ્ચાઓ આપણે. એટલે કોઈનું ધ્યાન ન પડે એટલે એ પાછો આગળ જઈને આવી જાય પાછો. બરાબર છે, જુઓ બચ્ચાઓ, આપણે જોયું એમ કે ડાઘિયો કૂતરો જ્યાં સુધી વાણિયો જાય, એટલે કે જ્યાં સુધી લાખો જાય છે ત્યાં સુધી એની સામે જ જુએ રાખે છે, દેખાય છે તમને બધાને, અને પાછળ વાણિયો જુઓ લખાણ કરે છે બધું કે લાખો કેટલા પૈસા લઈ ગયો, કઈ તારીખે લઈ ગયો, ઓકે. હવે આગળ જોઈએ આપણે કે જુઓ, આપણે એ પણ જોયું કે વાણિયાને ત્યાં એક દિવસ ચોરી થાય છે રાત્રે. જુઓ, બે ચોર આ વાણિયાના આખા કબાટમાંથી સોનું પૈસા બધું જ લઈને જાય છે, દેખાયું તમને પિક્ચરમાં, યસ. હવે આપણે આગળ જોઈએ, આગળ પગેરું ન મળ્યું એટલે કંટાળીને સૌ પાછા વળતા હતા. જુઓ શું થતું હતું કે આગળ પગેરું, પગેરું એટલે રસ્તો, એટલે કે પગના નિશાન, આગળ કોઈ પગના નિશાન ન મળ્યા એટલે હવે બધા કંટાળી ગયા, જે લોકો શોધતા હતા એ લોકો કંટાળીને પાછા વળતા હતા. ત્યાં ડાઘિયાએ વાણિયાનું ધોતિયું મોઢામાં પકડીને ખેંચવા માંડ્યું. એક વાડ આગળ આવીને ડાઘિયો ઊભો રહ્યો અને પગથી જમીન ખોતરવા માંડ્યો. જુઓ,
શું કર્યું ડાઘિયાએ? હવે ડાઘિયો આગળ જતો હતો પણ એની પાછળ કોઈ નહોતું જતું, એટલે ડાઘિયો શું કરતો? પાછો આવી જતો હતો અડધેથી, પણ હવે એણે વાણિયાનું ધોતિયું મોઢામાં પકડી ને એને ખેંચવા માંડ્યું અને એ ચોર જે દિશામાં ગયા એ દિશામાં વાણિયાને લેતું ગયું. એક વાડ આગળ આવીને ડાઘિયો ઊભો રહ્યો અને પગથી જમીન ખોતરવા માંડ્યો. શું કર્યું એણે? કે એક વાડ, વાડ એટલે કે ખેતરની ચારે કોર જે તાર બાંધવામાં આવ્યા હોય એને વાડ કહેવાય, બરાબર? એટલે કે કોઈના ખેતરની બહારની સાઈડ આ ડાઘિયો કૂતરો આવીને ત્યાં પગથી જમીન ખોતરવા માંડ્યો. એટલે એને ખબર પડી ગઈ કે ચોરે અહીંયા જ સામાન છુપાવ્યો છે. ત્યાં ખોદ્યું તો ચારે ચોરાયેલો બધો જ માલ અકબંધ મળી આવ્યો. અકબંધ હતો, અકબંધ એટલે કે જેટલો સામાન ચોરાયો હતો એ બધો જ સામાન ત્યાંથી મળી આવ્યો, બરાબર? વાણિયાના હરખનો પાર ન રહ્યો. એને થયું કે આ ડાઘિયાને હવે વહેલો છૂટો કરીને એને ધણી ભેગો કરી દેવો જોઈએ. જુઓ, વાણિયો એકદમ ખુશ થઈ ગયો. કેમ? કેમ કે એનો બધો જ સામાન મળી ગયો હતો, રાઈટ? તો હવે શું થાય છે કે વાણિયો વિચારે છે કે આ કૂતરો આટલો બધો વફાદાર છે અને એણે તો મને મારો બધો ચોરાયેલો માલ પાછો અપાવડાવ્યો છે, તો હવે એને મારે એના ધણી ભેગો કરી દેવો જોઈએ. ધણી એટલે, ધણીના બે અર્થ થાય છે બચ્ચાઓ. જુઓ, સૌરાષ્ટ્ર સાઈડ ધણી એટલે પતિ, બરાબર? અને આપણે વાર્તાના અનુસાર ધણી એટલે માલિક. ઓકે, તો આપણે વાર્તાના અનુસાર જોઈએ તો આપણે ધણીનું શું લખવાનું? માલિક. ઓકે, લાખાને જે પૈસા ધીર્યા છે એનાથી અનેક ગણું ડાઘિયાએ મને બચાવી આપ્યું છે. શું કહે છે વાણિયો? કે લાખાને જેટલા પૈસા મેં ધીર્યા છે, ધીર્યા એટલે આપ્યા છે, જેટલા પૈસા મેં લાખાને આપ્યા છે એનાથી અનેક ગણું ડાઘિયાએ મને બચાવી આપ્યું છે, બરાબર ને? વાણિયાએ આ બધી વાત ચિઠ્ઠીમાં લખી, તે કૂતરાની કોટે બાંધી અને તેને વિદાય કર્યો. જુઓ, કૂતરાને હવે છોડી મૂક્યો, પણ વાણિયાએ શું કર્યું? આ બધી ચોરી થઈ અને ડાઘિયાએ બધું બચાવ્યો માલ એ બધું એક ચિઠ્ઠીમાં લખ્યું અને એ ચિઠ્ઠી કૂતરાની કોટે, કોટે એટલે ગળામાં બાંધી દીધી અને એને વિદાય કર્યો, બરાબર? તમને સમજ પડે? હવે આપણે આગળ જોઈએ. અહીં એવું બન્યું કે લાખા વણઝારાને પૈસાની છૂટ થઈ, એટલે હવે એને પૈસાની કમી હતી નહીં. એને વિચાર થયો કે મહિનો પૂરો થાય ને પૈસા આપવા જાઉં એમાં મેં શું કર્યું? મહિનામાં દિવસો બાકી હોય અને પૂરા પૈસા દઈ આવું તો હું ખરો. પૈસા લઈને એ નીકળ્યો. હવે જુઓ, અહીં પણ એવું થાય છે, સામે લાખા વણઝારાને હવે પૈસાની જરૂર નથી, એટલે એની પાસે હવે વાણિયાને દેવાલાયક પૈસા થઈ ગયા હતા. જેટલા એ વાણિયા પાસેથી લઈ આવ્યો હતો એટલા પૈસા હવે એની પાસે હતા. એટલે એણે શું વિચાર્યું? કે મહિનો પૂરો થાય ને પૈસા આપવા જાઉં એમાં મારું કોઈ નામ થશે નહીં, બરાબર? એમાં મારું કોઈ માન જળવાશે નહીં, પણ મહિનામાં થોડા દિવસ બાકી હોય અને હું મારી મુદ્દત પહેલાં જ, એટલે કે મને મહિનાનું કીધું છે એ મહિના પહેલાં જ હું પૈસા આપી આવું તો મારું માન વધે, તો હું ઈમાનદાર કહેવાઉં, બરાબર? એટલે પૈસા લઈને તો એ નીકળી ગયો. અડધે રસ્તે આવ્યો ત્યાં સામેથી એને કંઈક કૂતરા જેવું આવતું દેખાયું. ધારીને જુએ છે તો એનો વાહલો ડાક્યો. હવે એ અડધે રસ્તે પહોંચ્યો એટલે એને સામેથી કંઈક કૂતરા જેવું લાગ્યું અને ધારીને એટલે ધ્યાનથી જુએ છે ત્યારે એને એનો વાહલો ડાઘિયો દેખાય છે. ડાઘિયાને જોતા જ લાખાની આંખ ફરી ગઈ. અરે રામ, આ કૂતરાએ તો મારી શાખ ઉપર પાણી જ ફેરવી નાખ્યું. જુઓ, ડાઘિયાને જોતા જ લાખો તો એકદમ ગુસ્સે થઈ ગયો. કેમ? કેમ કે એ તો વિચારવા લાગ્યો કે આ કૂતરો તો મારી શાખ એટલે મારી ઇજ્જત, મારી આબરૂ ઉપર તો પાણી ફેરવવા માટે આવ્યો છે. લાખાને ખબર નથી કે એને તો ત્યાંથી વાણિયાએ છૂટો કર્યો છે, પણ એને તો એવું થાય છે કે આ કૂતરું તો ભાગીને આવતું રહ્યું છે, બરાબર છે? હવે આપણે આગળ જોઈએ શું કહે છે. જુઓ, આપણે જોયું એમ કે કૂતરું એટલે કે ડાઘિયો, એ જુઓ વાણિયાનું ધોતિયું પકડીને એને ચોર તરફ લઈ જાય છે.
જુઓ, એક ખેતરના બહારની સાઈડ એટલે કે એક ઝાડ નીચે જ્યાં ચોરોએ સામાન છુપાવ્યો છે ત્યાં જુઓ કૂતરો સૂંઘે છે અને પગથી ખોતરવા માંડે છે. હવે જુઓ અહીં એને એનો ચોરાયેલો બધો જ સામાન વાણિયાને પાછો મળી જાય છે. રાઈટ, તમને બધાને દેખાય છે ને? યસ. હવે જુઓ, મેં તમને પહેલાં કહ્યું એમ કે વાણિયાએ આ બધી વાત એક ચિઠ્ઠી બનાવીને કૂતરાના ગળે બાંધી દીધી, બરાબર છે ને? તમને સમજાઈ જતું હશે. હવે તો વાણિયો જુઓ કૂતરાના ગળામાં ચિઠ્ઠી બાંધે છે, રાઈટ? હવે આપણે આગળ જોઈએ. જુઓ હવે કે લાખો એકદમ ગુસ્સામાં આવી જાય છે, એને તો એમ જ થાય છે કે એ નાસી આવ્યો છે. નાસી આવ્યો એટલે ભાગી આવ્યો છે. હું શું મોં બતાવીશ? ડાઘ્યો લાડથી પાસે આવવા જાય છે ત્યાં લાખાએ આંખ બતાવી એને ફિટકાર આપ્યો અને મોં ફેરવી લીધું. જુઓ લાખો તો જુઓ કેવું કરે છે એના ડાઘિયા સાથે, એના કૂતરા સાથે. પણ કેમ કે લાખાને કોઈ વાતની હજી ખબર નથી, એટલે જો એને ખબર પડશે તો એને પણ ખૂબ અફસોસ થશે. હવે જુઓ એ ડાઘ્યો કૂતરો એના શેઠને આટલા દિવસ પછી જોવે છે, એટલે શું થાય છે કે ડાઘ્યો લાડથી એટલે પ્રેમથી લાખાની બાજુમાં જાય છે, એટલે કે એની પાસે આવવા જાય છે. ત્યાં તો લાખો આંખ બતાવી છે અને એને ફિટકાર આપ્યો. ફિટકાર એટલે એને નફરત કરીને, ધિક્કાર કરીને એનાથી મોં ફેરવી લીધું, બરાબર છે? અને ઘડીભર ડાઘ્યો થંભી ગયો. એટલે કે આવા રિએક્શન લાખાના, એટલે કે શેઠના આવા રિએક્શન જોઈને કૂતરું પણ બિચારું સમજી ગયું કે મારો શેઠ ખુશ નથી. બીજી જ પડે એ તો ડુંગર તરફ દોડ્યો, ત્યાં એ અબોલ જીવ પથરા પર માથું પછાડી પછાડીને મરી ગયો. શું થયું જુઓ બિચારું, કે એને ખૂબ દુઃખ થયું કે મારો શેઠ મારી સાથે આવી રીતે વર્તાવ કરે. હું આટલા દિવસ પછી એની પાસે આવું છું, છતાં પણ એ મને પ્રેમથી ગળે પણ નથી લગાડતો અને આવી રીતે નફરત કરે છે, ગુસ્સો કરે છે. એટલે એને બહુ દુઃખ લાગ્યું અને એ તો તરત જ ડુંગર એટલે પર્વત તરફ દોડ્યું અને ત્યાં એણે બિચારાએ પોતાનું પથ્થરમાં માથું પછાડી પછાડીને મરી ગયું. કેટલું દુઃખ લાગ્યું હશે બિચારો પોતે મરી ગયું, હા ને? એટલું બધું એને દુઃખ થયું. લાખો પૈસા આપવા ગયો, ત્યાં એણે શેઠ પાસેથી બધી વાત જાણી. વણજારાના પસ્તાવાનો કંઈ પાર ન રહ્યો. જુઓ હવે આ બધી વાત એ શેઠને પૈસા આપવા જાય છે, પછી બરાબર છે, ત્યારે એને શેઠ પાસેથી આ બધી વાત જાણવા મળે છે અને હવે વણજારાને પસ્તાવો થાય છે. પણ હવે શું મતલબ પસ્તાવો કરવાથી? ડાઘ્યો બિચારો તો મરી ગયો, બરાબર ને? એ કૂતરું તો બિચારું મરી ગયું. ભારે હૈયે લાખો પાછો વળ્યો. ભારે હૈયે એટલે દુઃખી હૈયે લાખો પાછો વળ્યો. જ્યાં પોતાનું વિશ્વાસુ કૂતરું માથું પછાડીને મરી ગયો હતો ત્યાં એણે એક મોટું સરોવર બંધાવ્યું. જુઓ એણે શું કર્યું, કે એને જે પસ્તાવો થતો હતો એ પસ્તાવો દૂર કરવા માટે એણે જ્યાં પોતાનું કૂતરું મરી ગયું હતું એ જગ્યાએ શું બનાવડાવ્યું? મોટું સરોવર, બરાબર છે? એટલે કે કૂતરાની યાદમાં એણે એક સરોવર બંધાવ્યું. હવે એ સરોવરને નામ આપવામાં આવ્યું ડાઘાસર. જુઓ કેમ કે એનું કૂતરું ત્યાં એ જગ્યાએ મરી ગયું હતું એટલે કૂતરાની યાદમાં આ નામ પણ એવું જ આપવામાં આવ્યું સરોવરનું, ડાઘાસર. ઓકે, ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે એ આવેલું છે. ક્યાં આવેલું છે આ ડાઘાસર? ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે. ઓકે, તો આ એક આપણી રિયલ સ્ટોરી છે, આ હકીકતની સ્ટોરી છે, આ હકીકતે આ બનેલું છે. ઓકે, તો આ કૂતરાની ઈમાનદારી પર એના શેઠે એના જે પસ્તાવો થયો એ પસ્તાવા રૂપે પછી એણે પસ્તાવો દૂર કરવા એણે શું કર્યું? કૂતરાની યાદમાં એક સરોવર બંધાવ્યો. તમે પણ જ્યારે ઉત્તર ગુજરાત તરફ ફરવા જાઓ, પ્રવાસ કરો, ત્યારે રાધનપુર પાસે આવેલું આ ડાઘાસર એકવાર જોઈ આવજો. ઓકે, તો તમને સમજ પડી ને આપણી આ વાર્તા? ઓકે, આપણે હવે નવા વિડીયો સાથે પાછા મળીશું. ઓકે, બાય બાય.